ચાલો વિચારીએ કે આ દરેક પદ સમય છે કે અસમય તે માટે ફરીથી યાદ કરી લઈએ કે સમય સંખ્યા એટલે ધારો કે કોઈ સમય સંખ્યા એક્સ છે તેને બે પૂર્ણાંક સંખ્યાઓના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકાય એમ અને એન અને જો અસમય સંખ્યા હોય તો તેને આ રીતે દર્શાવી શકાય નહીં તો ચાલો આ દરેક વિશે વિચારીએ નવ એ સ્પષ્ટપણે સમય સંખ્યા છે નવ ને નવ ના છે એક અઢારના છેદમાં બે કે સત્યાવીસ ના છેદમાં ત્રણ સ્વરૂપે દર્શાવી શકાય આમ તેને બે પૂર્ણાંક સંખ્યાઓના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકાય પણ હવે પિસ્તાલીસના વર્ગમૂળ વિશે શું કહી શકાય ચાલો તેના વિશે વિચારીએ પિસ્તાલીસ નું વર્ગમૂળ તેને વર્ગમૂળમાં નવ ગુણ્યા પાંચ તરીકે પણ લખી શકાય તેને વર્ગમૂળમાં નવ ગુણ્યા વર્ગમૂળમાં પાંચ તરીકે પણ દર્શાવી શકાય નવનું ધન વર્ગમૂળ મળે ત્રણ માટે તે થશે ત્રણ ગુણ્યા વર્ગમૂળ પાંચ આમ નવ વધતા ત્રણ ગુણ્યા વર્ગમૂળ પાંચ વર્ગમૂળ પાંચ એ અસમય સંખ્યા છે પાંચ એ પૂર્ણવર્ગ સંખ્યા નથી માટે તેનું વર્ગમૂળ નીકળે નહીં આમ તે અસમય સંખ્યા છે ત્રણ એ સમય છે પણ એક સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે ગુણાકાર અસમય જ મળે આમ આ અસમય છે અને તેનો નવ સાથે સરવાળો કરવાનો છે એટલે કે સમય સંખ્યા સાથે સરવાળો કરવાનો છે આમ એક સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે સરવાળો છે તેથી આ આખું પદ અસમય છે તેમ કહી શકાય હવે આ પદ માટે વિચારીએ અંશમાં લખી શકાય નવ ગુણ્યા પાંચ છેદમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળ પાંચ બરાબર વર્ગમૂળમાં નવ ગુણ્યા વર્ગમૂળમાં પાંચ છેદમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળ પાંચ નવનું વર્ગમૂળ ત્રણ માટે ત્રણ ગુણ્યા વર્ગમૂળ પાંચ છેદમાં પણ ત્રણ ગુણ્યા વર્ગમૂળ પાંચ આમ આની કિંમત થશે એક અથવા એકના છેદમાં એક તરીકે પણ જોઈ શકાય અને એક એ ચોક્કસ સંખ્યા છે તેને પૂર્ણાંક સંખ્યાના છેદમાં સંખ્યા આમ તે સંખ્યા છે હવે છેલ્લા પદ માટે જોઈએ ત્રણ ગુણ્યા નવનું વર્ગમૂળ નવનું વર્ગમૂળ શું મળે તે મળે ત્રણ આમ ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ તેને પણ બે પૂર્ણાંક સંખ્યાઓના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકાય નવના છેદમાં એક સત્યાવીસના છેદમાં ત્રણ પિસ્તાલીસના છેદમાં પાંચ આ દરેક રીતે નવને દર્શાવી શકાય માટે તે પણ સમય સંખ્યા જ છે